આરોપી જે છે પરેશ શાહ અને નિલેશ છે, અને આખરે પોલીસે આરોપી બનાવ્યો છે. પરેશ શાહનો હરણી લેક ઝોનમાં મુખ્ય રોલ હતો, પોલીસ કમિશનરે વાત કહી છે. નયન ગોયલ પાસે બોટ ચલાવવા માટેની કોઈ તાલીમ જ નહોતી. આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ બહાર પડાઈ છે. આરોપીઓ બનાવ બાદ ત્યાંથી ભાગી ગયા હતા. એક સંવેદના તમારી પાસે નહોતી, તમે ત્યાં ઊભા રહો, ત્યાં જે પરિસ્થિતિ બની છે એને લઈને ત્યાં તમારે મદદ કરવાની જરૂર નથી, તમે ત્યાંથી ભાગી જાઓ છો. એમાં પરેશ શાહ અને હરણી લેક ઝોનમાં મુખ્ય રોલ હતો, પોલીસ કમિશનરે વાત કહી છે. બોટકાંડમાં કડકાઈથી હવે પૂછપરછ થઈ રહી છે, જેમાં આ પરેશ શાહ અને નિલેશ છે ને આખરે પોલીસે દબોચ્યા છે, આરોપી બનાવ્યા હતા. પરેશ શાહનો હરણી લેક ઝોનમાં મુખ્ય રોલ હતો, પોલીસ કમિશનરે આ વાત કહી છે. નયન ગોયલ પાસે બોટ ચલાવવા માટે કોઈ તાલીમ હતી જ નહીં, અને આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ પણ બહાર પાડી હતી. આરોપીઓ બનાવ બન્યા બાદ ભાગી પણ ગયા હતા. તો અનેક સવાલો, 14 નિર્દોષ લોકોના મોત થયા છે. રવિ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, આખરે આ પરેશ શાહ અને નિલેશ જૈન મુખ્ય આરોપી બનાવાયા છે? બિલકુલ જનક, વાત કરવામાં આવે તો જે રીતના હરણી લેક ઝોન ખાતે બોટકાંડ થયો, તેમાં 14 લોકોના મોત થયા, જેમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાના મોત થયા. જે મામલામાં હરણી પોલીસ સ્ટેશનમાં 18 જેટલા શખ્સ સામે એફઆઈઆર કરવામાં આવી હતી, તેમાં જે મુખ્ય આરોપી છે પરેશ શાહ અને નિલેશ જૈન તે બંનેને બાકાત રાખવામાં આવ્યા હતા. પરંતુ હવે 2 દિવસની તપાસ બાદ પોલીસે પરેશ શાહ અને નિલેશ જૈન બંનેને આરોપી બનાવી દીધા છે, તેમને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. અને આ તમામ જે ફરાર આરોપીઓ છે તેમની સામે પોલીસે પાસપોર્ટ ઓફિસની મદદ લઈને લુકઆઉટ નોટિસ પણ બહાર પાડી દીધી છે. એટલે કે એરપોર્ટ પર તેઓ દેશથી બહાર પણ નહીં જઈ શકે. એટલે કહી શકાય કે વડોદરા પોલીસ હવે જે આખા આ મામલામાં વધુ સઘનતાથી અને વધુ કડકાઈથી કાર્યવાહી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ કમિશનરે કીધું છે કે આરોપીઓ જે પકડાયા છે તેમની પૂછતાછમાં તેમણે કબૂલાત કરી છે કે તેઓ પરેશ શાહને અને નિલેશ જૈનને રિપોર્ટ કરતા હતા, ડેલી ટિકિટનું કેટલું વેતન થયું, કેટલી આવક થઈ તેની માહિતી આપતા હતા, અને તેના આધારે આ બંનેને આરોપી બનાવીને વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. બિલકુલ બિલકુલ, આભાર રવિ. તો આ ખૂબ જ ગંભીર બાબત સામે આવી રહી છે, જેમાં હવે આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી છે. પરેશ શાહ હરણી લેક ઝોનમાં મુખ્ય રોલ હતો, પોલીસ કમિશનરે આ વાત કહી છે. તો આ પરેશ શાહ, એના વાઈફ, એના દીકરા અને દીકરી, આ તરફ 4 આરોપી આ થાય છે. બીજા અલગ અલગ જો આરોપીઓ છે, નિલેશ જૈન છે અને બાકી આરોપીઓની લિસ્ટ આપ સાથે શેર કરવામાં આવેલા છે. તપાસમાં ફર્ધર એવું જોવામાં આવેલા છે કે જો બોટના ઓપરેટર નયન જો કરીને બોટના ઓપરેટર હતા, જો ચલાવતા હતા, એના પોતે સ્વિમિંગ જાણે છે, પરંતુ એના કોઈ પણ પ્રકારના બોટ ચલાવવાની કોઈ ટ્રેનિંગ, કોઈ તાલીમ એના પાસે નથી. અને જો હેલ્પર હતા, જો બોટમાં હતા સાથે, એના તો સ્વિમિંગ પણ નથી આવડતા. જો એ અમુક જો આરોપી બહાર હતા, જો 3 આપણા પકડાયા છે ત્યાં નડિયાડ અને બીજી જગ્યાએ, બાકી બધા લોકો ચૂંકી એક જ ફેમિલી, જે રીતે મેં બતાવ્યા કે પરેશ શાહની એક જ ફેમિલીને 4 વ્યક્તિ છે, જો એ બીજા બી એક ફેમિલી છે જ્યાં 2-3 વ્યક્તિ છે, તો તુરંત તાલાબંધ કરી આ લોકો ભાગી ગયા. લેકિન ટીમો, સતત ટીમો છે, સતત ટીમો કામ કરી રહી છે અને જલ્દી અમે લોકો એના ધરપકડ કરી છે.